નમસ્કાર મિત્રો હું રવિ જાખરીયા યુટ્યુબ ચેનલ સીએન લર્નમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જે અમે ગત વિડીયોમાં વાત કરેલી એ પ્રમાણે હું આજે આપની સમક્ષ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરેટરીઝ વિશેની તમામ વિગતો સાથે ઉપલબ્ધ છું તો ચાલો આપણે આજે કંઈક નવું શીખીએ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરેટરીઝ મિત્રો આજે આપણે વાત કરવાની છે કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે ભારત છે આપણો એક સંઘરાજ્ય છે એટલે કે આપણો જે ભારત દેશ છે એ નાના મોટા ઘણા બધા રાજ્યોથી મળીને બનેલો એક દેશ છે ભારતના બંધારણના આર્ટિકલ એકમાં રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને અર્જિત રાજ્યો વિશે જોગવાઈ કરેલી છે મિત્રો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેનાથી આપ સૌ પરિચિત હશો હાલ આપણા ભારતના ઓગણત્રીસ રાજ્યો છે જ્યારે સાત કેન્દ્ર શાસિત પ્રદેશો છે પરંતુ અરજીત રાજ્યો જે ઘણા બધા મિત્રો માટે એક નવીન શબ્દ હશે ખ્યાલ નહીં હોય તો હું જણાવું મિત્રો આપને કે અર્જિત રાજ્યો એટલે શું મિત્રો સપોઝ કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીનું વાતાવરણ સર્જાયેલું છે ક્યારેક એવું બને કે કોઈ કારણોસર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચડાય તો ભારત છે એ પાકિસ્તાનના જે પણ વિસ્તારો હસ્તગત કરે એટલે કે વિજય બનીને જીતે મેળવે તો તે જે બધા જીતેલા વિસ્તારો છે એ ભારતના અરજીત રાજ્યો કહેવાશે મિત્રો હાલ ભારત પાસે એવા અરજીત રાજ્યો એક પણ નથી હાલ ઓગણત્રીસ રાજ્યો સાત કેન્દ્ર શાસિત પ્રદેશો અને અરજીત રાજ્યો શૂન્ય છે હવે મિત્રો આજે આપણો જે મુખ્ય મુદ્દો છે કેન્દ્ર શાસિત પ્રદેશો તેના વિશે વધુ માહિતી મેળવીએ તો મિત્રો આપણા કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને આપ સામે જોઈ શકો છો કે તેમની રાજધાનીનો પણ સામે મેં ઉલ્લેખ કરેલો છે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ આપનો ઉપયોગી થશે મિત્રો પહેલું છે દિલ્હી જે આપણું રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર છે ત્યારબાદ પુંડીચેરી જેની રાજધાની છે પુંડીચેરી અથવા પોંડીચેરી ત્યારબાદ ચંદીગઢ જેની રાજધાની છે ચંદીગઢ ત્યારબાદ દમણ અને દીવ જેની રાજધાની છે દમણ ત્યારબાદ આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તેની રાજધાની છે પોર્ટ બ્લેર દાદરા અને નગર હવેલી જેની રાજધાની છે સિલવાસા લક્ષદ્વીપ જેની રાજધાની છે કવર હતી ચાલો મિત્રો આગળ આપણે જોઈએ તો હવે કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઇતિહાસ સમજશું આપણે મિત્રો મિત્રો અઢારસો ને ચુમોતેરની આસપાસ જ્યારે ભારત પર બ્રિટિશોનું શાસન હતું ત્યારે અમુક વિસ્તારોને બ્રિટિશ સરકારે આઈડેન્ટિફાઈ કરી અને શેડ્યુલ્ડ ડિસ્ટ્રિક્ટ નામે ઘોષિત કર્યા ત્યારબાદ સમયાંતરે આ બધા વિસ્તારોને ચીફ કમિશનર પ્રોવિન્સી એટલે કે પ્રોવિન્સી એટલે કે રાજ્યના નામથી ઓળખવામાં આવતા જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આઝાદી વખતે આ રાજ્યોને પાર્ટ સી અને પાર્ટ ડીના રાજ્યો તરીકે અલગથી ઓળખવામાં આવ્યા જ્યારે સમગ્ર ભારતના રાજ્યોનું અને કેન્દ્ર પ્રદેશોનું વિભાજન થયું ત્યારે એટલે કે ઓગણીસો ને છપ્પનમાં સાતમો બંધારણય સુધારો કરવામાં આવ્યો જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશોને નિશ્ચિત કરવામાં આવ્યા ઓળખવામાં આવ્યા તો મિત્રો ત્યારે સમયે હિમાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ તથા ગોવા આ બધા વિસ્તારોને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો મિત્રો આપને થશે કે હાલ તો આ બધા રાજ્યો છે હા હાલ આ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો રાજ્યનો દરજ્જો ધરાવે છે પરંતુ એ વખતે ઓગણીસો છપ્પનમાં આ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ સમયાંતરે તેમની માંગણીના અંતે તેમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ચાલો મિત્રો આપણે આગળ વિગત વાત જોઈએ હવે હાલ જે આપણા સાત કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમની રચનાનું વર્ષ કયું છે તો દિલ્હી દિલ્હી છે એ ઓગણીસો છપ્પનથી જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે મિત્રો અત્યારે મેં બ્રેકેટમાં લખેલું છે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરંતુ ઓગણીસો છપ્પનમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો પામેલ ન હતું તેની વાત આપણે આગળ વિડીયોમાં ચોક્કસથી જોઈશું બીજા નંબરે છે આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તે ઓગણીસો છપ્પનથી જ કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકેનો દરજ્જો ધરાવે છે ત્યારબાદ લક્ષદ્વીપ એ પણ ઓગણીસો છપ્પનથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો ધરાવે છે દાદરા અને નગર હવેલી જે ઓગણીસો ને એકસઠમાં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળેલો છે દમણ અને દીવ ઓગણીસો બાસઠ પુડુચ્ચેરી ઓગણીસો બાસઠ ચંદીગઢ ઓગણીસો ને છાસઠ તો મિત્રો આ ચોક્કસથી યાદ રાખજો ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે જોડકા જોડોમાં પણ પૂછાઈ શકે છે જો મિત્રો આપણે એકદ એક કે બે યાદ હોય તો આપણે ચોક્કસથી બાકીના બંને આન્સર ન જાણતા હોય છતાં પણ મેચ કરી શકશું અને એક માર્ક્સ એનો મેળવી શકશું કેન્દ્રશાસિત પ્રદેશો અને એમની રચનાનું વર્ષ ચાલો મિત્રો હવે આપણે આ બધા વિસ્તારો શા માટે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે પાછળનું કારણ જાણીએ ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે કે શા માટે આના સિવાયના ઘણા બધા વિસ્તારો છે ભારતમાં એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવેલ નથી તો દરેક વિસ્તારો પાછળ કંઈક ને કંઈક રીઝન રહેલું છે કે જેના કારણે એમને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જોઈએ આપણે વિગતે તો એક કારણ રાજકીય તથા વહીવટી કારણ પણ છે તો એના માટે તમને જણાવું કે દિલ્હી અને ચંદીગઢ હવે દિલ્હી છે એ આપણું વહીવટી એપી સેન્ટર છે એટલે કે વહીવટી માળખું છે આપણું વહીવટનું કેન્દ્ર છે એના કારણે એને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળેલો છે અને બીજું છે ચંદીગઢ હવે મિત્રો આપણે જણાવું વિગતે થોડું કે ચંદીગઢ શા માટે આપણી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પામ્યો જ્યારે પંજાબ અને હરિયાણા આ બંને રાજ્યો પહેલાં સંયુક્ત હતા પરંતુ પંજાબના અમુક વિસ્તારમાં હરિયાણી ભાષા બોલતી વસ્તી વસ્તી હતી એમની લાંબા સમયની માગણીના અંતે એના એમના માટે એક અલગ હરિયાણા રાજ્યની સ્થાપના કરવામાં આવી હરિયાણા રાજ્યને અલગ દરજ્જો આપવામાં આવ્યો ચંદીગઢ છે મિત્રો આપ આપણો ભારતનો નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે ચંદીગઢ છે એક ચુલ ભારત અને સોરી પંજાબ અને હરિયાણા બંનેની બોર્ડર ઉપર આવેલું છે અને બંને જ રાજ્યો આને પોતાની રાજધાની તરીકે મેળવવા ઈચ્છતા હતા પરંતુ બંનેની માંગની સંતોષવી શક્ય ન હતી એટલે ઘણી બધી મથામણના અંતે ચંદીગઢ છે એને બંને રાજ્યોની રાજધાની ઘોષિત કરવામાં આવી અને સાથે સાથે એમને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ ઘોષિત કરવામાં આવ્યું તો બીજું એવું એક કારણ છે કેન્દ્ર શાસિત પ્રદેશો માટેનું સાંસ્કૃતિક ભિન્નતા એના માટે મિત્રો કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે પુંડીચેરી દાદરા અને નગર હવેલી દમણ અને દીવ આ ત્રણ એવા છે કે જેને સાંસ્કૃતિક ભિન્નતાને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળેલો છે તો મિત્રો આપણે જણાવું કે પુડિચેરી છે એમાં ફ્રેન્ચ લોકોનું શાસન હતું જ્યારે આપણા આખા ભારત દેશમાં બ્રિટિશોનું શાસન હતું ત્યારે પુડિચેરી છે એમાં ફ્રેન્ચ લોકોનું શાસન હતું જ્યારે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ આ બંનેમાં પોર્ટુગીઝોનું શાસન હતું હવે આ ત્રણ ત્રણ વિસ્તારો છે એ બ્રિટિશ વિસ્તારના જે આપણા હતા એનાથી સાંસ્કૃતિક રીતે ભીન પડતા હતા તેમની રહેણી કહેણી અને રીતિ રિવાજો અલગ હતા તો આ સાંસ્કૃતિક ભિન્નતાને કારણે આ ત્રણ વિસ્તારોને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવેલો છે મિત્રો ત્યારબાદ એવું એક કારણ છે કે વ્યૂહાત્મક મહત્વ હવે એના એના માટેના બે કેન્દ્ર શાસિત પ્રદેશો છે આંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદ્વીપ આ બંને આઈસલેન્ડ દ્વીપસમૂહો છે એક છે એ આપણે ભારતની લેફ્ટ સાઈડ બંને દક્ષિણમાં જ આવેલા છે પરંતુ એક છે લેફ્ટ સાઈડ બંગાળની ખાડીની નીચે છે જ્યારે બીજું છે એ અરબ સાગરમાં આવેલું છે ચોક્કસથી મિત્રો આપણના માટે એક વખત આપણો ભારતનો નકશો જોશો આંદમાન અને નિકોબાર છે એ ભારતના જે આપણા રાજ્યો છે એનાથી ખૂબ જ દૂર આવેલું છે અબાઉટ હજારથી બારસો કિલોમીટર દૂર આવેલું છે જે ભારતના બોર્ડરના રાજ્યો છે ત્યાં ત્યાંથી અને લક્ષદ્વીપ છે તે પણ દરિયામાં સ્થિત છે તો આ બંને દરિયામાં સ્થિત હોવાને કારણે સુરક્ષાના હેતુથી પણ ખૂબ જ મહત્ત્વના છે દરિયાઈ વેપાર માટે પણ ખૂબ જ મહત્વના હોવાને કારણે આ બંને પ્રદેશોને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારબાદ પછાત અને અનુસૂચિત જનજાતિની વિશેષ સાર સંભાળ માટે તો એના માટે મિઝોરમ મણિપુર ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ આ ચાર જે કેન્દ્ર શાસિત પ્રદેશો હાલ નથી પરંતુ જે તે સમયે તે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા તો એમને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આ કારણે મળેલો હતો કે ત્યાંની જે વસ્તી હતી એ પછાત હતી અને અનુસૂચિત જનજાતિને તો લોકો ત્યાં વસતા હતા તેમની વિશેષ સાર સંભાળ થઈ શકે તેમની સીધી દેખરેખ થઈ શકે તે માટે આ બધા વિસ્તારોને કેન્દ્ર શાસિત પ્રદેશો ઘોષિત કરવામાં આવ્યા હતા મિત્રો આપ સૌને ખ્યાલ જ હશે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીધું જ કેન્દ્રનું શાસન હોય છે એટલે કે કેન્દ્ર સરકાર એનું સંચાલન કરે છે રાષ્ટ્રપતિ એમનું સંચાલન કરે છે તો આ બધાનું વિશેષ સારસંભાળ લઈ શકાય એના માટે આ બધા વિસ્તારોને કેન્દ્ર શાસિત પ્રદેશો ઘોષિત કરવામાં આવ્યા હતા જે તે સમયે હવે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કઈ રીતે ચાલે છે તેના વિશે થોડીક માહિતી મેળવીએ તો મિત્રો જે ભારતનું બંધારણ છે એના ભાગ આઠમાં અનુચ્છેદ બસ્સો ઓગણચાલીસથી બસો એકતાલીસ આ તમામ અનુચ્છેદોમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કઈ રીતે કરવાનો એના માટેનો ઉલ્લેખ કરેલો છે આ તમામ અનુચ્છેદો આપણે આ જ વિડીયોમાં અંત ભાગમાં વિગતે જોશું કે કયા અનુચ્છેદમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરેલો છે તો મિત્રો ચોક્કસથી મારો આ વિડીયો આપ અંત સુધી જોશો જેથી આપણે કેન્દ્રશાસિત પ્રદેશો વિશેની તમામ માહિતી મળી રહે હવે એક મિત્રો નવાની વાત જણાવું કે આ સાથે કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમનું સંચાલન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે પરંતુ ખુદ રાષ્ટ્રપતિ તેમનું સંચાલન કરતા નથી પરંતુ પોતાના વતી ત્યાં એક વહીવટદાર નિમે છે એક વ્યક્તિ નિમે છે કે જે તેમનું સંચાલન કરે છે રાષ્ટ્રપતિ વતી પણ આ જે અલગ સંચાલન કરનાર વ્યક્તિ છે એમના નામ પણ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાયેલા છે એ પણ કદાચ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે દિલ્હી પુડિચેરી આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહ આ ત્રણ જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે મિત્રો તેમના જે વહીવટદારો છે કે જેમની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે પોતાના એજન્ટ તરીકે વહીવટ ચલાવવા આ ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોના જે માણસો છે એમને ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ચંદીગઢ દમણ અને દીવ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપના જે વહીવટદારો છે કે જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એમને વહીવટદાર પ્રશાસક મુખ્ય આયુક્ત અથવા તો એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે આગળ વિશેષ જાણીએ પુડુચ્ચેરી મિત્રો આપણા બે એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જેમાં વિધાનસભા અથવા મંત્રી મંડળની રચના થયેલી છે અથવા તો બંને હોય વિધાનસભા પણ હોય અને મંત્રી મંડળ પણ હોય તો આ આમાંનું એક છે પોંડિચેરી અને બીજું છે દિલ્હી તો આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે પણ આપણે વિગતે માહિતી મેળવશું તો પોંડિચેરી છે મિત્રો એ કુલ ચાર જિલ્લાઓમાં વેચાયેલું છે અને એનાથી પણ વધુ નવાઈની વાત આપણે જણાવું મિત્રો કે આ ચાર જિલ્લાઓ છે એ ત્રણ રાજ્યોમાં સમાયેલા છે તમે ભારતનો નકશો જોશો તો તમે ખૂબ જ નવાઈ પામશો કદાચ ઘણા બધા મિત્રોને આ વાત આજ પહેલાં નહીં ખ્યાલ હોય કે આજે પોન્ડિચેરી જેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણીએ છીએ એના ચાર જિલ્લાઓ છે એ અલગ અલગ ત્રણ રાજ્યોમાં આવેલા છે એક પહેલો જિલ્લો છે એનો યનમ જે આંધ્રપ્રદેશ રાજ્યની બોર્ડર ઉપર છે એના પછી પોન્ડિચેરી અને કરાઈકલ આ બંને જે જિલ્લાઓ છે પોન્ડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશના તે તમિલનાડુ રાજ્યમાં આવેલા છે અને એક છે માહે અથવા મહે જે કેરળ રાજ્યમાં આવેલો છે મિત્રો આ ખાસ આપણે યાદ રાખશો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો એવો મુદ્દો છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઓગણીસો ને બાસઠમાં અનુચ્છેદ બસો ઓગણચાલીસ જતો એમાં એ કલમ ઉમેરીને ઓગણી એક એવી જોગવાઈ કરવામાં આવી કે જ્યાં જરૂર લાગે ત્યાં કેન્દ્રીય સંસદ વિધાનસભા મંત્રી પરિષદ અથવા તો બંનેનું સર્જન કરી શકે છે અને આ અનુચ્છેદના અન્વયે ઓગણીસો ને ત્રેસઠમાં સર્વપ્રથમ પોચેરીમાં ત્રીસ બેઠકોવાળી વિધાનસભાની સીટ મંજૂર કરવામાં આવી મિત્રો આપને જાણીને હવે ખ્યાલ આવી ગયો હશે કે જેમ આપણા જે રાજ્યો છે એમાં જેમ ચૂંટણી થાય છે એમ પોન્ડિચ્ચેરી અને દિલ્હી આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ઇલેક્શન થાય છે ચૂંટણી થાય છે જેનું સંપૂર્ણ કામ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે મિત્રો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે આપને ખ્યાલ હશે કે જો ગુજરાત રાજ્યની ચૂંટણી હોય તો એ કોણ કરાવે છે ગુજરાતનું ઇલેક્શન કમિશન દરેક રાજ્યને પોતાનું એક ઇલેક્શન કમિશન હોય છે એ ચૂંટણી કરાવે છે પરંતુ પુંડિચેરી અને દિલ્હી આ બંને વિધાનસભાની ચૂંટણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે મિત્રો આવા કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ પ્રશ્નો પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો અને જરૂર લાગે તો મુદ્દાઓ નોંધતા રહેશો હું આની પીડીએફ પણ આપને અન્ય માધ્યમથી મોકલવાનો પ્રયાસ કરીશ તો મિત્રો આ પુડિચેરી વિશે આપણે જાણીએ હવે આપણે જાણીએ બીજું જે આવું એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે દિલ્હી કે જેને આપણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ તો મિત્રો ઓગણીસો ને એકાણુંમાં બંધારણમાં ઓગણસીરમો સુધારો કરી ખાસ યાદ રાખજો ઓગણીસો એકાણું અને કેટલામાં બંધારણીય સુધારો મિત્રો ઓગણાસીમો બંધારણીય સુધારો કરી અને દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો દિલ્હીમાં પણ પોંડિચેરીની જેમ એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કામ થાય છે મિત્રો દિલ્હીમાં વિધાનસભાની સિત્તેર બેઠકો છે જેમાં ઇલેક્શન દ્વારા ચૂંટાઈને સભ્યો આવે છે અને એમાંથી પણ એક મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સ્થાન પામે છે મિત્રો આપણે જણાવું કે આ સિત્તેર બેઠકો એના દસ ભાગનું મંત્રીમંડળનું છે એટલે કે સાત અનુકૂળ મંત્રીમંડળ મંજૂર થયેલું છે એટલે કે એક મુખ્યમંત્રી પ્લસ અન્ય છ મંત્રીઓ એમ કુલ સાતનું મંત્રીમંડળ દિલ્હીમાં મંજૂર થયેલું છે મિત્રો આપણે ખ્યાલ જ હશે હાલ આ દિલ્હી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે પૂર્ણ રાજ્ય નથી હાલ એના મુખ્યમંત્રી કોણ છે અરવિંદ કેજરીવાલ આપ પાર્ટીના તો આપણે આગળ જોઈએ હવે દિલ્હી સરકાર છે એ પૂર્ણ રાજ્ય નથી પરંતુ તે પણ રાજ્ય યાદીના ત્રણ વિષયો છોડી એટલે કે કયા ત્રણ વિષયો એક લોક વ્યવસ્થા બીજું પોલીસ અને ત્રીજું ભૂમિ આ ત્રણ વિષયો છોડી અને રાજ્ય યાદીના અને સંયુક્ત યાદીના તમામ વિષયો ઉપર કાયદો બનાવી શકે છે મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈશું આના વિશે પણ વિગતે વાત કરીશું પણ આપણે ટૂંકમાં જણાવું કે રાજ્ય યાદી સંયુક્ત યાદી અને કેન્દ્ર યાદી આમ આપણું જે તમામ વિષયો છે એ ત્રણ યાદીમાં વહેંચાયેલા છે રાજ્ય યાદીના વિષયો ઉપર રાજ્યો કાયદો બનાવી શકે છે પરંતુ દિલ્હી પૂર્ણ રાજ્ય ન હોવાના કારણે તે આ ત્રણ વિષય ઉપર કાયદો બનાવી શકતી નથી એક લોક વ્યવસ્થા પોલીસ અને ભૂમિ યાદ રાખજો કોમ્પિટેટિવ એક્ઝામમાં ખાસ કામ લાગશે મિત્રો બીજી એક નવાઈની વાત જણાવું કે દિલ્હીમાં જે મુખ્યમંત્રીની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ઉપરાજ્યપાલ દ્વારા નહીં એટલે ટ્વિસ્ટ કરીને ક્યાંય પ્રશ્ન પૂછાઈ શકે છે સાથે સાથે જેના બીજા મંત્રીઓ હોય છે એમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે પરંતુ મુખ્યમંત્રીની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ ખુદ એની નિમણૂંક કરી શકતા નથી મુખ્યમંત્રીની જે સલાહ હોય છે એની અનુસાર આના મંત્રીઓની નિમણૂક કરે છે હવે મિત્રો આપણે આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમાં ઉચ્ચ ન્યાયાલય દરેક રાજ્યોમાં એક ઉચ્ચ ન્યાયાલય હોય છે ઘણી જગ્યાએ એવું પણ બને મિત્રો કે બે રાજ્યો વચ્ચે એક ઉચ્ચ ન્યાયાલય હોય પરંતુ દરેક વિસ્તાર માટે ભારતના ભૂમિભાગ માટે એક ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરેલી છે તો અનુચ્છેદ બસો એકતાલીસમાંની જોગવાઈ કરેલી છે સંસદ કાયદાથી કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી શકે છે અથવા કોઈ કેન્દ્રશાસિત પ્રદેશને નજીકના રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રમાં લાવી શકે છે આવી જોગવાઈ અનુચ્છેદ બસો એકતાલીસમાં કરેલી છે તે અંતર્ગત આપણે જોઈએ કે આપણા જે કેન્દ્રશાસિત પ્રદેશો છે એનું ઉચ્ચ ન્યાયાલયનું ક્ષેત્ર કયું છે તો પહેલું છે આપણું દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને મિત્રો ખાસ પૂછાશે એક જ એવું આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે સ્વતંત્ર ઉચ્ચ ન્યાયાલય ધરાવે છે દિલ્હી છે એને પોતાનું સ્વતંત્ર ઉચ્ચ ન્યાયાલય છે બીજી વાત લઈએ પોંડિચેરીની તો એ મદ્રાસ હાઈકોર્ટના અંદર આવે છે ત્યારબાદ ચંદીગઢ છે તો એ ચંદીગઢની અંદર આવે છે ચંદીગઢ હાઈકોર્ટની અંદર આવે છે ત્યારબાદ દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ બોમ્બે ઉચ્ચ ન્યાયાલયની અંદર આવે છે જ્યારે આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ છે એ કોલકાતા ઉચ્ચ ન્યાયાલયની અંડર આવે છે ત્યારબાદ લક્ષદ્વીપ જે કેરળ ઉચ્ચ ન્યાયાલયની અંદર આવે છે હવે મિત્રો આપણે જે શરૂઆતમાં વાત કરી હતી કે ભારતના બંધારણના ભાગ આઠમાં અનુચ્છેદ બસ્સો ઓગણચાલીસથી બસ્સો એકતાલીસમાં ભારત આ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ વિશેની તમામ જોગવાઈઓ કરેલી છે આ પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે મેં ટૂંકમાં એને આપણી સમક્ષ રજૂ કરી છે એક વખત જોઈ જજો નોંધી જજો તો પેલું છે અનુચ્છેદ બસ્સો ઓગણચાલીસ જેમાં કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોનો વહીવટની તમામ જોગવાઈઓ કરેલી છે અનુચ્છેદ બસો ઓગણચાળીસ એ ઉમેરવામાં આવ્યો હતો ત્યારબાદ એમાં કેન્દ્રશાસિત શાસિત પ્રદેશો માટે સ્થાનિક વિધાનમંડળો અને મંત્રીમંડળ અથવા બંનેની રચના કરી શકે તેની જોગવાઈ કરેલી છે જે અંતર્ગત દિલ્હી અને પોંડિચેરીમાં અત્યારે વિધાનમંડળો કાર્યરત છે બસો અનુચ્છેદ બસ્સો ઓગણચાળીસ ડબલ એ એ એ જેમાં દિલ્હી અંગે ખાસ જોગવાઈઓ કરેલી છે જે ઓગણસીમાં બંધારણીય સુધારો ખાસ યાદ રાખશો મિત્રો ત્યારબાદ અનુચ્છેદ બસો ઓગણચાલીસ એ બી બંધારણીય તંત્રની નિષ્ફળતા અંગેની જોગવાઈઓ મિત્રો કદાચ આપને ખ્યાલ હશે ન હોય તો જણાવું કે જો કોઈ રાજ્યમાં બંધારણીય નિષ્ફળતા આવે એટલે કે જે ચૂંટાયેલી સરકારો એ સક્ષમ ન જણાય અથવા તેની કોઈ ક્ષતિ જણાય તો બંધારણીય નિષ્ફળતા લાગુ કરી અને અનુચ્છેદ ત્રણસો છપ્પન લાગુ કરી શકાય છે બરાબર એટલે આ જ જોગવાઈ કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ લાગુ પડે છે એના માટે બસો એ બી અનુચ્છેદ ઉમેરવામાં આવેલો છે અનુચ્છેદ બસો ઓગણચાલીસ બી વિધાનમંડળોની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા વહીવટકર્તાને આપવામાં આવેલી છે જેની જોગવાઈ અનુચ્છેદ બસો ઓગણચાલીસ બી માં કરેલી છે ત્યારબાદ અનુચ્છેદ બસો ઓગણ સોરી બસ્સો ચાલીસ જેમાં અમુક કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિનિયમોનો કરવાની રાષ્ટ્રપતિની સત્તા હોય છે એટલે કે જો કોઈ કાયદો બનેલો હોય તો એ રાષ્ટ્રપતિ દૂર પણ કરી શકે છે અનુચ્છેદ બસો એકતાલીસ કે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશો માટેનું ઉચ્ચ ન્યાયાલયનું ક્ષેત્ર નક્કી કરેલું છે જે આપ સૌએ હમણાં જ લાસ્ટમાં જોયું તો મિત્રો આ કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ માહિતી મોસ્ટલી તમામ માહિતી મેં આ વિડીયોમાં આવરી લીધી છે હવે પછીના વિડીયોમાં આપણે આના વનલાઇન ક્વેશ્ચન પણ અથવા તો ક્વિઝ લઈને આપણે મળશું મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે કામ લાગશે અને લગભગ કેન્દ્ર શાસિત પ્રદેશો માટેની કોઈ પણ વિગત અહીં મેં બાકી છોડી નથી તો મિત્રો ચોક્કસથી મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળતા રહશું ચાલો જય દ્વારકાધીશ ધન્યવાદ